એક્સપ્રેસમાં પાસ ધારકો તેમજ કચ્છથી મુંબઈ જતા યાત્રિકો વચ્ચે તું તું મે મે પાસ હોલ્ડરને અલગથી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ. કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પાસ ધારકો તેમજ કચ્છથી મુંબઈ જતા યાત્રિકો વચ્ચે થયેલ હુંસાતુસી તૂતું મેમે સંદર્ભે કચ્છ રેલવે પેસેન્જર એસોસિએશનના મંત્રી પ્રબોધભાઈ મુનવર તેમજ જિલ્લા પેસેન્જર એસોસિએશનના પ્રમુખ એવાય આગબાની સહિતના આગેવાનોએ જણાવેલ કે આ બનાવથી રેલવેની ગરિમા, પરંપરા, પ્રણાલિકા તેમજ ફરજની ક્ષતિ બહાર આવી છે. આવા બનાવો વારંવાર ન બને તે માટે અમે ઘણી વખત રેલવે તંત્રને રજૂઆતો પણ કરેલી છે તેમજ પ્રવાસી જનતાનું માન સન્માન, પૂરી મુસાફરી સુધી તમામ ઉપલબ્ધ સગવડો પૂરી પાડવી તેમજ અન્ય સુવિધાઓ વધારવાની માંગણી પણ કરેલી છે. આવા બનાવોની તટસ્થતાની તપાસ થાય તેવું તેમણે જણાવ્યું હતું અને પાસ હોલ્ડરને અલગ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કચ્છ એક્સપ્રેસમાં પાસ હોલ્ડરના ત્રાસની ફરિયાદો મુસાફરો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવી છે. એ ફરિયાદો અમારા સુધી પણ પહોંચી છે. અમારો એસોસિએશન છે, અમારી રેલવે સલાહકાર સમિતિ છે, આ મિટિંગની અંદર પણ વારંવાર આ પ્રશ્ન ચર્ચાય છે. પણ આ પ્રશ્ન વર્ષો જૂનો છે. વર્ષોથી વલસાડ વાપી સ્ટેશને સવારના જ્યારે ટ્રેન પહોંચે ત્યારે એમાં પાસ હોલ્ડરો છે જ્યાં ત્યાં બેસી જાય છે. માં દીકરી કોઈની પણ શરમ રાખ્યા વગર જ્યાં પણ જગ્યા આવે ત્યાં બેસી જાય તો ખરેખર યોગ્ય નથી. તો પછી રિઝર્વેશનનો અર્થ શું છે? જો સીટ રિઝર્વેશન હોય એના ઉપર ગમે વ્યક્તિ આવીને ગમે ડબ્બામાં ચડીને બેસી જાય તો એ પણ યોગ્ય નથી. એના માટે અમારું એસોસિએશન, અમારા એસોસિએશનના અધ્યક્ષ આદરણીય એવાય અકબાની સાહેબ અને અમારી સમગ્ર કારોબારીની ટીમે ગઈકાલે પણ રજૂઆત કરી છે. બે દિવસ પહેલાં પણ અમે લોકોએ દિલ્હી સુધી એના માટે પત્રો લખ્યા છે અને આ બાબત હવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને પાસ હોલ્ડરો જે વાપી, વલસાડ અને અન્ય સ્ટેશનોથી બેસે છે એ કચ્છ એક્સપ્રેસમાં ન બેસે એના માટે અમે લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. લાંબા સમયથી જે ફરિયાદ છે એ ફરિયાદનો હવે ઉકેલ આવવો જોઈએ. કારણ કે હવે કચ્છી પ્રજા પણ કેટલા સમય સુધી સહન કરે? આ ટ્રેનની અંદર RPF ફરજ બજાવે, દરેક ડબ્બાની અંદર પોલીસ હોવા જરૂરી છે. ન હોય તો આખી ટ્રેનમાં પણ 4-5 પોલીસ RPFના સભ્યો હોવા જરૂરી છે. અત્યારે પોલીસ નથી હોતી જેના કારણે બહુ જ પરેશાની મુસાફરોને વેઠવી પડે છે. આ બાબતે અમે રજૂઆત કરી છે અને કચ્છ એક્સપ્રેસમાં જે વારંવાર લૂંટના બનાવો બને છે, આવા છેડતીના બનાવો બને છે, પાસ હોલ્ડરો વારંવાર કચ્છ એક્સપ્રેસમાં બીજા ત્રીજા દિવસે ધક્કા મૂકી કરીને ડબ્બામાં ચડી જાય છે, આવા બનાવો ન બને એના માટે અમે રેલવે તંત્રનું ધ્યાન જરૂરથી દોર્યું છે.